सहजानन्दस्वामीमहाराजनि सततं निजमूर्तिचिन्तकाना अधिकस्वेतमनोहरप्रकाशित हृदिदर्शितरं य दिव्यरूपाम् भगवन्तं त्वमहं हरिं नमामि सर्वावतार भुक्तिमुक्तिप्रदायकम् भुक्तिमुक्तिप्रदायकं वन्देहं स्वेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम् ॐ मयावतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो स्वामिनारायणभगवा लक्ष्मी नारायण दे वनि जय श्रीनरनारायण दे वनि जय श्री वर्ताल की जय निज में विराजमान वाला वाला श्री कृष्ण महाराज श्री धर्मपिता माता वासुदेव नारायण श्री लक्ष्मी नारायण देव શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક સર્વે દેવો તેમજ મંદિરમાં ઉપસ્થિત ભગવાનની સેવામાં પૂજ્ય ભંડારી સ્વામી શ્રીરંગદાજી સ્વામી નિત્ય કથાનું શ્રવણ કરતા એવા પરમ ભગવદીય શ્રી ભૈલાલભાઈ ગજરાવાળા હર્ષદભાઈ નાગપુરવાળા શશિકાંતભાઈ કંડારીવાળા સતીશભાઈ અવિધાવાળા મેહુલભાઈ અમેરિકાવાળાને તેમજ નિત્ય ઇન્ટરનેટના માધ્યમથી કથાનું શ્રવણ કરતા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ બોલો લ્યો કાલે હું આવ્યું કથામાં 嗯嗯。Mm hmm. જો પ્રયત્ન કરે તો બધું થાય ન પૂછીત કાંઈ યાદ રાખે નહીં બરાબર ને માસ્તર ભણાવે શિક્ષક પછી વિદ્યાર્થીને પૂછે નહીં તો વિદ્યાર્થી કાંઈ યાદ રાખે નહીં અને પૂછે તો ખટકો રે કે કાલે સાહેબ પૂછશે કોને વક્તા અને સનંદનને સનંદનને શ્રોતા બન્યા છે અને જિજ્ઞાસુ બની અને જ્ઞાનની વાત સાંભળી રહ્યા છે અને શું જ્ઞાન છે એ શ્રુતિઓ કહે છે શ્રુતિઓ કહેતા વેદ વેદની રૂચાઓ અને શ્રુતિઓ કહેવામાં આવે એટલે સનંદને કહ્યું કે જ્યારે આ પરમાત્મા પોતાના પોતે બનાવેલા આ જગતને પોતાનામાં લીન કરીને પોતાની શક્તિઓની સાથે સૂતા હોય છે અને પ્રલયકાળનો પ્રલયનો કાળ સમાપ્ત થતાં ફરીથી સૃષ્ટિ નિર્માણનો સમય આવે છે ત્યારે શ્રુતિઓ પ્રતિ પ્રતિપાદન શ્રુતિઓ પરમાત્માનું પ્રતિ પ્રતિપાદન કરનારા વચનોથી એ રીતે એમને જગાડે છે એટલે કહેતા ભગવાનને શ્રુતિઓ જગાડે છે તો ભગવાન જાગે છે તો ભગવાનને કાન છે શ્રુતિઓ સાંભળીને ભગવાને એટલે મહારાજે પણ આપણને વચરાઉમાં કીધું છે પંચાળાના સાતમા શ્રુતિઓએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ભગવાને ત્યારે શ્રુતિઓએ ભગવાનને આવી રીતે જગાડ્યા તો ભગવાન સાંભળ્યું તો ખાલી કાન જ હતા પછી કે સ એક શત કે જોયું તો ભગવાન હું ખાલી આંખ જ હતી તો કે ના તો કહેવું તો કે ભગવાન તો સર્વાંગ સંપૂર્ણ સાકાર છે એટલે ભગવાનને જ્યારે જગાડે છે ત્યારે શું થાય છે તો કે જેમ રાજાની બંદીજનો સ્તુતિ કરે છે એમ ભગવાનના યશનું વર્ણન શ્રુતિઓ કહે છે એટલે શ્રુતિઓ કહે છે કે હે અજીત આપનો જય થાવો જય થાવો આપ સર્વશ્રેષ્ઠ છો આ ચરાચર જગતના આનંદાદિક ગુણોને ઢાંકી દેવા માટે જ આપની માયે સત્વાધિક ગુણોનો સ્વીકાર કર્યો છે તે માયાનો આપ નાશ કરો કેમ કે એકમાત્ર સ્વયં આપ જ સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ છો અને તેથી મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની જ્ઞાન વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગૃત કરનારા પણ આપ જ છો ક્યારેક આપ આપણી માયા સાથે જગત રૂપે પ્રગટ થાવો છો તો ક્યારેક વિશ્વના નિર્માણનો સંકલ્પ કરો છો ત્યારે સર્જન પાલન અને સંહારની લીલા કરો છો અથવા જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરવાની લીલા કરો છો આવા આપના સગુણ રૂપનું વર્ણન કરવામાં અમે શ્રુતિઓ કઈક અંશે થોડી ઘણી સમર્થ થઈ શકીએ છીએ આવું કીધું કે અમે બહુ તો ન કરી શકીએ પણ થોડુંક વર્ણન કરી શકીએ કેમ કે ભગવાન કેવા છે શ્રુતિઓ પણ થાકી ગઈ વર્ણન કરતા કરતા ભગવાનનો મહિમા એટલે શું કીધું શ્રુતિએ ન ઈતી ન ઈતી કે આનો કોઈ એન્ડ આવવાનો નથી એટલે તો પછી સાહિત્યકારો કહે છે ને કે પૃથ્વી તણો કાગળ કરવું અને સમુદ્ર કેરી સહી અને પૃથ્વીના જેટલા વૃક્ષો છે એની કલમ કરીએ અને ભગવાનના ગુણો લખવા બેસીએ ભગવાનનો મહિમા લખવા બેસીએ તો કાંઈ લખાય એમ છે નહીં આપણા હિન્દુ ગ્રંથો તો એટલા બધા છે સન સનાતન ધર્મ ધર્મના પણ એને એક બાજુ મૂકીને ખાલી આપણા મૂળ સ્વામ સ્વામિયણ સંપ્રદાયના ગ્રંથો પકડીએ ને અને એ ક્રમથી વાંચવા બેહીએ ને તો આખી જિંદગી વહી જાય તો એ બધા ગ્રંથ વંચીએ વાંચી શકાય એટલા ગ્રંથો છે લાઇબ્રેરીઓ ભરી છે કેટલી લાઇબ્રેરીઓ ભરી છે હરિચરિત્રામાં સાગર જુઓ હરિલામૃત વચનામૃત બીજા બધા તો કેટલાય ભક્ત ચિંતામણીને અને પછી અત્યારે તો હરિલા કલ્પતરુ કેટલા અપ્રાપ્ય ગ્રંથો છે હજી અને એ બધા ગ્રંથો વાંચવા બેહો તો તો આખી જિંદગી વહી જાય શ્રીજી મહારાજે તો આઠ ગ્રંથ માન્ય કર્યા છે કયા કયા વડતાલનું અઢારમું ઉંચરા છે પેલા પેલા વેદ પછી યાજ્ઞવલ્લિક સ્મૃતિ પછી ઉપનિષદ પછી શ્રીમદ ભાગવત પુરાણ પછી બોલો યાદ છે યાજ્ઞ કે સ્મૃતિ એ રીતે આઠ ગ્રંથ છે મહારાજ આઠ ગ્રંથ કીધા ને કેટલાય તો નામ નથી આંબળ્યા હજી બોલો કેટલાય નામ નથી આંબળ્યા તો જોયાત ક્યાંથી હોય એટલે શ્રુતિઓ શું કહે છે કે ભગવાન તમારો જય થાવ જય ખાવ આ ચરાચર જગત ચર અને અચર એ જગત છે એની અંદર આનંદાદિક ગુણોને ઢાંકી દેવા માટે જ આપની માયાએ સત્વાધિક ગુણોનો સ્વીકાર કર્યો છે કેમ કે માયાના આપ નાશ કરનારા છો કેમ કે એકમાત્ર સ્વયં આપ જ સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ છો ભગવાન ધારે એમ કરી શકે માયાનો પણ નાશ ભગવાન કરી શકે અને બીજું કોણ કરી શકે ભગવાનને ધારણ કરી રહેલા એવા કોઈ મોટા સંતો હોય એ માયાનો નાશ કરાવી શકે એટલે માયા એટલે કંઈ ભગવાનના ધામમાં જઈને આડું આવી એ નહીં મહારાજે ગરડા પ્રથમના પહેલા અવચરાંત કીધું ગોરધનભાઈએ પ્રશ્ન પૂછ્યો કે માયાનું શું રૂપ છે મેહુલભાઈ તો શું કીધું ભગવાનના ભજનમાં જે આડુ આવીને આવરણ કરે એ માયા ઠેઠેઠ ભગવાનના ધામમાં જવાની જરૂર નહીં માયા માટે તો હં માયા તો આપણી પાસે જ હોય શું ખીચામાં જ હોય માયા અને સૌથી મોટું મોટું સાધન આવી ગયું ને હેરાન કરનારું કહ્યું હં એ જ નડે અને એના વગર ચાલે નહીં અમારે ચાલે તમારે ચાલે એવું થઈ ગયું છે એટલે કે છે ભગવાન આવા છે માયાનો પણ નાશ કરી એવા છે બહુ થાય છે સમસ્ત ઐશ્વર્યથી સ્વયં આપ એક જ પરિપૂર્ણ છો તેથી મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની જ્ઞાન વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગ્રત કરનારા પણ આપ જ છો આપણામાં ભગવાન જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય બધું આપે ને એ કોણ છે એ ભગવાન છે ભગવાન એવા સમર્થ છે ભગવાનના ભક્તને એટલું ઐશ્વર્ય આપી દે કે ધારે એમ કરી શકે વડતાલમાં એક ઉત્તમરામ બ્રાહ્મણ વડોદરાના મેં વાત કરી હતી ને સભામાં એક વખત વાત કરી હતી એ વડતાલ આવેલા દર્શન કરવા અને વડતાલની દીકરી મેળાવમાં પરણાવેલી અને એને ત્યાં દીકરાનો જન્મ થયેલો એ દીકરો એટલો વિચિત્ર નાનપણથી કે તોફાની નહીં પણ અસુરમાં જન્મેલો એટલે એની વાત તો બહુ નથી કરવી પણ ગામમાં સંતો આવ્યા હોય ને તો ગટરમાં પથરા ફેંકી અને ગટરનું પાણી ઉડાડે સાંખ્યોગી બેનો નડવા જાય આવો ધંધો કરતો હતો હવે એ છોકરો એની માં વડતાલ લઈને આવેલી પિયરમાં સાસરેથી તો મંદિરમાં દર્શન કરવા આવે ને તો હનુમાનજી ગણપતિના દરવાજેથી અંદર આવવાનું ત્યારે આ બાજુનો દરવાજો હતો નહીં ત્યાં ક્યારે એકી બેકી કરે અને એવો ત્રાસ કરી દીધેલો એમાં ઉત્તમ રામ બ્રાહ્મણ આવેલા અને એ સવારમાં ભગવાનની પૂજા કરતા હતા ન્યા પેશાબ કરીને છાટા ઉડાડ્યા આ તો માનસી પૂજા કરતા હતા અને ભગવાનની મૂર્તિમાં જે છાટા ઉડ્યા પેશાબના અને ઉત્તમ રામ બ્રાહ્મણ એવું બોલ્યા કે આ કરનારો નરકમાં પડશે જીવતા જીવત કેટલી તાકાત છે ભગવાનના ભગતની જોવો થોડા દિવસમાં જ પરિણામ મળ્યું બધા છોકરા રમતા હતા અને હું રમતા હતા સંતાઓનો દાવ રમે સંતા કુકડી કહે ને તેમાં પહેલાંના જમાનામાં શું કરતા કે જાજરું જવા માટે ખાડો કર્યો હોય અને ઉપર ઈંટો મૂકી હોય અને ત્યાં જી આવે પછી બહાર આવીને હાથ ધોઈને પછી નાઈ લે પહેલાં તો ગટરની વ્યવસ્થા હતી નહીં તે આ છોકરો સંતા તો સંતા તો ખાડા પાસે ગયો હવે ત્યાં પેલી ઈટો હશે ને એ પાણી લઈને પેલી થઈ ગયેલી અને પડ્યો ખાડામાં કયા પડ્યો અત્તરના ખાડામાં હું કયા ખાડામાં પડ્યો ખાડામાં હા શશિકાંતખાના ખાડામાં પડ્યો હવે પડ્યો તો એવી જગ્યા એ કે બૂમ પાડે તો કોણ સાંભળે તે નાત પાછું કઈ બધા જૈન રહેવાનું ન હોય તે એમનામ નામ ઘરે અહીંયા બધા ગોતે મળ્યો નહીં તે વળી પાછા ઉત્તમ રામ હવારમાં દિશા એ ગયા અંદરથી અવાજ આવતો હતો કૂતરા બોલે ને એવો અવાજ આવે કુરકુરિયા જેવો તે પછી બોલાવ્યા અત્યંજને પછી અંદરથી કાઢ્યો જોવા એવો રહ્યો નહીં અને થોડા સમયમાં મરી ગયો તો શું પરિણામ આવ્યું ભગવાનના ભક્તને દુખ્યા તો ભગવાનના ભક્ત બોલ્યા કે જીવતા જીવત નરકમાં પડશે તો ન પડ્યો સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં આ પ્રસંગ લખાયેલો છે એટલે ભગવાનના ભક્ત છે ને એ એવા છે અને ભગવાન છે ભગવાન અને ભક્તો એ શું કરે છે તો કે ભગવાન જ્ઞાન વૈરાગ્ય અને બધી શક્તિઓને જાગૃત કરે છે ભગવાનના ભક્તની અને ક્યારેક તો કહે છે કે માયાની સાથે આપ પ્રગટ થાવ છો અને ક્યારેક વિશ્વ નિર્માણનો સંકલ્પ કરો છો ત્યારે સર્જન પાનલ અને સંહારની લીલા પણ ભગવાનને કહે છે કે તમે કરો છો અથવા તો જગતના કલ્યાણ કરવા માટે અવતાર ધારણ કરવાની લીલા પણ આપ જ કરો છો આવા આપણા રૂપનું વર્ણન કરવામાં અમે શ્રુતિઓ કંઈક અંશે થોડી ઘણી સમર્થ થઈ શકીએ છીએ કેમ કે ભગવાનનું વર્ણન કરવું એ કંઈ બહુ સહેલી વાત નથી વેદ સ્તુતિના અધ્યાયની અંદર પચાસ શ્લોક છે કેટલા એમાંથી આપણે હજી આ પંદરમા શ્લોકે શ્લોક ની વાત કરી આ પંદરમા શ્લોક છે હવે કે હે પ્રભુ આ સમગ્ર જગત આપથી જ ઉત્પન્ન થયું છે તેથી આ સંપૂર્ણ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વનો બ્રહ્મ રૂપે અનુભવ કરે છે કેમ કે તે બ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે પરમાત્મા જ શેષ રહે છે કોણ રહે છે છેલ્લે એક ભગવાન રહે છે અને જીવ કેટલા છે ખબર છે પૃથ્વી ઉપર કેટલા છે જીવ મેવલ ભગત જીવ કેટલા છે તો દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું કે ઉનાળો આવે ને એટલે તળાવનું પાણી સુકાઈ જાય અને તળાવનું પાણી સુકાય એટલે શું થાય અંદર ગારો થાય શું થાય અને એ ગારો થયો હોય એમાં ભેંસ જઈને બેસે તો શું થાય કાદવ આઘો જાય ને ભેંસ બેહે એટલો કાદવ આઘો જાય અને ભેંસ ઊભી થાય એટલે પાછો ભેગો થઈ જાય ને કાદવ એમ એટલા જીવ છે પૃથ્વી ઉપર આપણે હાલીએ ને એટલે આઘા થઈ જાય પાછા આવ્યા જાય એટલે પાછો આવી જાય એટલી જગ્યા પણ જીવ વગરની છે નહી આટલું બ્રહ્માંડ જીવોથી ભર્યું છે એવું લખ્યું છે દ્રષ્ટાંતમાં સમજાણું ને જગ્યા એ કેટલા જીવથી પાછું ખબર છે એ કેટલા જીવથી ખાલી આ એક અંગૂઠા ભાગની અંદર જેટલું આવે ને એટલા જીવથી આખું વિશ્વ ભરાઈ જાય એવું લખ્યું છે એટલા જીવો છે અને એમાંથી આપણો વારો આવી ગયો છે આ વખતે અને આ વખતે અખણા ન તો પછી શું થાય બઢતી મળશે શું મળશે કેવી બઢતી મળશે બે પગમાંથી ચાર પગ વાળા બઢતી કેવાય ને બે પગમાં હતા તો પછી બે ની બઢતી મળે એટલે શું થઈ ગયું ચાર પગ થઈ ગયા કેમ કે સીધા રહેવામાં મજા ન આવી સીધા રહ્યા નહીં એટલે પછી ભગવાન કહેવાય તો આને આડા કરો કે સૃષ્ટિના સર્જનમાં એકને સીધા કર્યા કોને માણસને અને એ સીધા રે નહીં અને ઓલા નાડા કર્યા ને એ સીધા રે જંગલમાંથી સિંહ કોઈ દી ઘાસ ખાય છે જોયું અને બીજા જે પ્રાણીઓને ઘાસ ખાવાનું કીધું કોઈ માંસાહાર કરે છે એટલે એ બધા સીધા રે છે અને માણસને શું કીધું ખાવાનું અને તો માણસ શું કરે છે એ સીધો નો તો કહેવાય ને એ વાત છે એટલે અહીંયા શ્રુતિઓ કહે છે હે પ્રભુ આ સમગ્ર જગત તમારાથી ઉત્પન્ન થયું છે તેથી આ સંપૂર્ણ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વનો બ્રહ્મરૂપે અનુભવ કરે છે કેમ કે તે બ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે અને બ્રહ્મા જ વિલીન થઈ જાય છે પરમાત્મા જ શેષ રહે છે તેથી તત્વદૃષ્ટિએ જોતા એક માત્ર પરબ્રહ્મની સત્તા છે જે માટીમાંથી અનેક પ્રકારના જુદા જુદા આકારો બને છે પરંતુ તે પાત્ર બન્યા બન્યા તે પૂર્વે માટી જ હતી પાત્રોના આકારમાં પણ માટી જ છે અને તે પાત્રનો પાત્ર નષ્ટ થતા પણ માટી જ શેષ રહે છે દ્રષ્ટાંત આપી દીધું ખ્યાલ આવી ગયો કે બધું સર્જન પાલન સંહાર કરતા પછી બચે શું એક માત્ર ભગવાન બચે છે એમ માટીનું દ્રષ્ટાંત આપ્યું કે જમીનમાંથી આપણે ધૂળ ખોદીને લાવીએ અને કુંભકાર છે એ શું કરે છે અલગ અલગ આકાર આપે કોઈ ઘડો બનાવે કુંડું બનાવે એ જે કંઈ આકાર બનાવ્યો હોય ત્યારે શું દેખાય આપણને નામ ફરી જાય ને માટીમાંથી શું કહી દઈએ કુંડું બન્યું ઘડો બન્યો તાવડી બની કલાડું બન્યું તાવડી કે કલાડું કે શું કે અને પછી પાછી તૂટી જાય એટલે શું થઈ જાય નામ બદલી જાય ને પછી શું કે ઠીકરા થઈ ગયા અને પછી છેલ્લે નાખ્યા આવે ક્યાં હા એટલે પાછી હતી એમની જગ્યાએ આવી ગઈ ને માટીની માટી થઈ ગઈ એટલે કે છે શેષ તો માટી જ રહે છે અર્થાત માટી અવિકારી રૂપે એક જ રહે છે તે જ પ્રમાણે પ્રપંચનો અર્થાત સંસારનો સંસારનું સર્જન આપનાથી થતું હોવાને કારણે તેના આદિ મધ્ય અને અંતમાં અવિકારી રૂપે આપ જ રહો છો પ્રકૃતિના કાર્યરૂપ સંસારમાં નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે તેથી ઋષિઓ મન દ્વારા જે ચિંતન કરે છે વાણી દ્વારા જે વર્ણન કરે છે તે બધું બ્રહ્મનું ચિંતન મનન અને વર્ણન થાય છે અગ્નિ ઇન્દ્ર વરુણ વગેરેના રૂપમાં તેઓ જે ઉપાસના વગેરે કરે છે તે બધી બ્રહ્મની જ ઉપાસના છે જેમ કોઈ મનુષ્ય પોતાનો પગ ઈટ પથ્થર અથવા લાકડા પર મૂકે તો પણ તે પૃથ્વી ઉપર જ હશે કેમ કે તે બધા પૃથ્વી સ્વરૂપ જ છે તેથી અમે શ્રુતિઓ પણ જે નામરૂપનું વર્ણન કરીએ છીએ તે બધું આપનું જ વર્ણન છે દ્રષ્ટાંત આપીને શ્રુતિઓએ કીધું એક તો માટીનું દ્રષ્ટાંત આપ્યું અને શું કહે છે એમ આ પ્રપંચ સંસારનું જે સર્જન કરવું ને એ પ્રપંચ રચ્યું છે તો એની અંદર ભગવાનને કહે છે કે આદ્ય આદિમાં પણ તમે છો મધ્યમાં પણ તમે છો અને પ્રપંચનો અંત આવે છે ત્યારે પણ તમે જ છો એટલે કે છે કે પ્રકૃતિના કાર્યરૂપ સંસારમાં નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે થાય છે ને પરિવર્તન મનુષ્ય જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે કોઈ જગ્યાએ લાઇટ નહોતી રોડ રસ્તા નહોતા પણ આપણે બધું કેવું સર્જન કર્યું એટલે આ બધું પરિવર્તન થયું તેથી જ કે છે ઋષિ મુનિઓ દ્વારા મનની અંદર જે ચિંતન થાય છે વાણી દ્વારા જે વર્ણન કરે છે એ બધું ચિંતન મનન વર્ણન એ કોનું કરે છે તો કે તમારું જ કરે છે અગ્નિ ઇન્દ્રા વરુણ વગેરેના રૂપમાં ઉપાસના જે કોઈ કરે છે એ બધી જ ઉપાસના કોની છે કે બ્રહ્મની ઉપાસના છે એટલે આપણને જે મળ્યા છે ને એ બધાથી ઉપર છે એટલે કહેવત છે કે હાથીના પગલાંમાં બધાના પગલાં આવી જાય પછી કોઈ બીજાનું બહાર રે હાથીના પગલાંની અંદર બધાના પગલાં આવી જાય ને રે કોઈનું પગલું બહાર પછી એમ આપણને જે ભગવાન મળ્યા ને એમાં બધું આવી ગયું અવતારો આવી ગયા શક્તિ પૈઠો બધી આવી ગઈ બધું કેમ આવી ગયું ભગવાન પુરુષોત્તમ નારાયણમાં આવી ગયું એટલે શ્રીમંત ભાગવતમાં જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દનો શબ્દ લખ્યો હોય ને ત્યારે સમજી લેવાનું કે બ્રહ્મ એટલે કોણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને પરબ્રહ્મ લખ્યું હોય ત્યારે બ્રહ્મનો અર્થ શું કરવાનો તો કે અક્ષરનો મુક્ત એ બ્રહ્મ અને અક્ષરના ના અધિપતિએ પરબ્રહ્મ અને ત્રીજું કોણ બચે માયાબેન માયાબેનને તમે ત્રણ જણા છે બાકી ક્યાં જતું ને લીન થઈ જાય છે લીન થઈ જાય એટલે કે માયાની અંદર જે જીવો ઉત્પન્ન થયા હતા એ બધા માયામાં જ જતા રે ભગવાનના ભક્ત હતા એ બધા ભગવાન પાસે જ જતા રે અને બીજા બધા ધામો જે છે એ બધા અદ્રશ્ય રૂપે રહે છે એનો નાશ થતો નથી પણ દેખાતા નથી ગોલોક એ એ બધા છે કેવા થઈ જાય છે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે દેખાતા નથી ત્યારે ફક્ત ત્રણ જ દેખાય શું શું દેખાય ભૈલાલ ભાઈ મંદિર ઘર અને ધંધો શું દેખાય ત્રણ જ દેખાય હું હા માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં આપણે કેમ આવીએ જો હજી ધામમાં જ જવાના આ લોકો ત્યાં જ રહેવાના છે આપણે કેમ આવીએ આપણે બ્રહ્મ થવાનું છે રટે બ્રહ્મ થઈ પર બ્રહ્મ ને રે લોલ ગાય છે ને આપણે તો પછી આપણે કેમ આવીએ આપણું ડેસ્ટિનેશન શું છે ભગવાનની સેવા કઈ ધામમાં જવું નહીં શું કહેવાનું ભગવાનની સેવામાં હાજર થવાનું છે તો અહીંયા જે સેવા કરે છે એ ત્યાં સેવા કરીએ કે બ્રહ્મસ્વામી કે અહીંયા જેને સદગુરુ થઈ ગયા હોય સેવા કરતા હોય ચેલાઓ પછી શું કે આ જ અક્ષરધામ છે હું કામ સેવકો છે ત્યાં કોઈ સેવકો નથી ત્યાં જાતે કરવાની સેવા ભગવાનની અહીં તો ભગવાનની સેવા કરવી હોય તો એ ગુરુ પાસે બોલો ચેલો હોય તરત ભગવાન માટે સરસ ગરમ જળ પાત્ર લાવીને મૂકી દે ફૂલનો હાર મૂકી દે ગુરુ ઠાકોરજીને થાળ ધરાવશે એટલે થાળ લાવીને મૂકી દે અને પછી ચેલો ન હોય ત્યાં ત્યાં ચેલો ન હોય પછી એટલે એમ કે અહીંયા જેવું સુખ ક્યાંય છે નહીં મેઉલભાઈ એટલે આપણે તો કાંઈ ધામમાં જવું નથી એટલે શું માગે નરસિંહ મહેતાનું પદ બોલે હરિના જન તો મુક્તિ ના માગે માગે જન્મ જન્મ અવતાર રે શું કરવા ભગવાનની સેવા કરવા માટે ન્યા જઈની સેવા કરવી કે અહીં હારી બરાબર ને એટલે શ્રુતિઓ જે બધું વર્ણન કરે છે એ બ્રહ્મની જ ઉપાસનાનું વર્ણન કરે છે અને આપણે કોની ઉપાસના કરવાની છે પરબ્રહ્મની એટલે સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર આવીને પરબ્રહ્મ શબ્દ લાવ્યા બાકી ભગવાન આવ્યા પહેલાં લગભગ લોકો બ્રહ્મની જ ઉપાસના કરતા હતા શું કરતા હતા આત્મા સો પરમાત્મા ગોપાલ યોગીની વાત જુઓ કેટલા વર્ષોથી હતા તપ કરતા હતા ભજન કરતા હતા પણ કોનું નિરાકારનું ભગવાનને આકાર છે જ નહીં એવું માનતા હતા તો શીખ ભગવાને એને સાકાર ઉપાસના કરાવી એટલે દષ્ટાંત આપ્યું હોય કે મનુષ્ય કોઈ પગ મનુષ્યનો પગ કોઈ ઈટ ઉપર હોય પથ્થર ઉપર હોય કે લાકડા ઉપર હોય પણ એ અંતે છે શું પૃથ્વી છે એમ કહે છે કે એમ શ્રુતિઓ કે છે અમે જે નામ રૂપનું વર્ણન કરીએ છીએ એ બધું કોનું વર્ણન છે ભગવાન તમારું વર્ણન છે હે ત્રિલોકના અધિપતિ આપના તત્વ તત્વરહસ્યને જાણનારા ભક્તોમાંથી કેટલાય ભક્તો તો આપના લીલા કથામૃત રૂપી સાગરમાં સ્નાન કરીને પોતાના પાપ તાપ ધોઈને આપને પ્રાપ્ત થાય છે તથા બીજા કેટલાક જ્ઞાન માર્ગ દ્વારા રાગ દ્વેષ વગેરેને નષ્ટ કરી કર્મવાસના ક્ષીણ થતા આપના સ્વરૂપમાં એકાત્મતાથી સ્થિત થઈને આપને જ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે હે પરમાત્મા આપના તે ભક્તોએ પોતાનું અંતકરણ આત્મજ્ઞાન દ્વારા તદ્દન શાંત અને પરિશુદ્ધ કરી દીધું છે તેથી તેમને કાળના પ્રભાવે થતા શરીરના વિકારો વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પણ ચલિત કરી શકતા નથી ક્યાં સુધી કહું તે ભક્તો તો સતત પરમાનંદનો અનુભવ કરતા રહીને આપના ભજન ધ્યાનમાં લીન રહે છે આવી રીતે કીધું એની અંદર આપણે આવી જવાનું કેમાં આવી જવાનું આમાં આવવાનું કે ભગવાનના ભક્ત છે એ શું કરે છે તો કે છે કે આપના તત્વ રહસ્યને જાણનારા ભક્તોમાંથી કેટલાક ભક્તો આપના લીલા કથા કથામૃત રૂપી ગંગામાં સાગરમાં સ્નાન કરી અને પોતાના પાપ સાપને ધોઈને આપને પ્રાપ્ત થાય છે એટલે બહુ કાંઈ ન આવડે ને તો શું કરવું કથા શ્રવણ કરવી માસ્તર આ માસ્તરના ઘેરે કથા ચાલતી જ હોય અમે જ્યાં હતા કથા ચાલતી હતી એટલે ટીવી ભગવાને આપ્યો હોય મોટું શું કરવાનું હં હાથનો પાવર વાપરવાનો હાથમાં લેવાનો રિમોટ અને કથાની ચેનલ મૂકવાની એટલે એ ઢગલા બંધ વક્તાઓ કથા કરતા હોય અને પછી એમ લાગે તો શાસ્ત્રનું થોડી ઘણી વાર વાંચન કરવું વાંચન કરવાનો યોગ ન હોય તો શ્રવણ કરવું એટલે મૂળ શાસ્ત્ર વાંચવાનું ને મૂળ શાસ્ત્રનું શ્રવણ કરવાનું એટલે અત્યારે તો ઓડિયો કેસેટો પણ મળવા મળી છે ભક્ત ચિંતામણી હોય હરીલામૃત હોય વચરામૃત હોય એક ધારો વાંચે જ જાય એમાં કોઈ વર્ણન કરે નહીં એટલે કહે છે કે આપની લીલા કથામૃત રૂપી સાગરમાં સ્નાન કરીને ભગવાનના ભક્તો શું કરે છે તો કે પોતાના પાપ તાપ ધોઈ અને આપને પ્રાપ્ત થાય છે અને કેટલાય શું કરે છે તો કે જ્ઞાન માર્ગ દ્વારા રાગ દ્વેષ વગેરેને નષ્ટ કરી કર્મવાસના ક્ષીણ થતાં એ પણ આપના સ્વરૂપમાં એકાત્મતાથી શિસ્ત થઈને પ્રાપ્ત થાય છે બે રીતે પ્રાપ્ત થવાય જ્ઞાન માર્ગથી અને યોગ માર્ગથી એટલે આપણે જ્ઞાન માર્ગ પકડવો હું જ્ઞાની ભક્ત ભગવાને કીધું ને અમને વાલો છે એટલે બીજા ભક્ત તો વાલા જ છે પણ જ્ઞાનીને છે ને કોઈ દિવસ અભિમાન આવે નહીં કેમ કે એને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું છે ભગવાનનો મહિમા સમજાણો છે એટલે ભગવાન ગમે તેવી લીલા કરે તો જ્ઞાની ડગમગે નહીં એને પેલાને શું થાય ખબર ન હોય ને આંબા શેઠ હતા તે એમને ભગવાન ભજવતા હશે દાંતણની સેવા કરતા તો તેમને કરતા હશે કેટલો મહિમા સમજાણો હશે ત્યારે ગઢાળેથી સવારમાં સ્વામી ભગવાન માટે દાંતણ ચાલીને લઈને આવવાનું અને મહારાજ હવારમાં વહેલા જાગે એ પહેલાં દાંતણ હાજર કરીને આપવાનું અને એ બધી સેવા કરતા હોય તો એમને કરતા હોય પણ ભગવાનને ફક્ત એક જ લીલા કરી શું થઈ ગયું આંબો હુકાઈ ગયો તરત મહારાજ સભામાં કીધું કે મુક્તાનંદ સ્વામી આંબો હુકાઈ ગયો કેરીઓ આવતી બંધ થઈ ગઈ પછી તો મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી કે જાઓ સમજાવો પછી સમજાવવા ગયા મુક્તાનંદ શું કીધું એ કે કેમ નથી આવતા કે ભગવાન થઈને કે સ્ત્રીઓને સ્પર્શ કર્યો કે હવે એને એ ખબર નથી કે શું કરવા ભગવાને કર્યો તો એટલે મુક્તાનંદ સ્વામી તો સમજાવતા આવડે ને એટલે મુક્તાનંદ સ્વામી કે કે શ્રી કૃષ્ણ ભગવાન ને ભગવાન માનો છો કે હા એ તો ભગવાન જ હતા ને ભગવાન અવતાર હતા ભગવાન તો માની જ ને કે એણે હોળ હજાર એકસો ને આઠ રાણી કરી તો એ ભગવાન અને સ્વામિનારાયણ ખાલી એક સ્ત્રી ઉપર હાથ મુકત ભગવાન મટી જાય તો ખબર પડી હું કાળી ભૂલ થઈ ગઈ તો પાછા કોણ વાળ્યા મુક્તાનંદ સ્વામી વાળી દીધા મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કીધેલું એટલે ગયા એટલે પાછા આવી ગયા એટલે શ્રુતિઓ કહે છે કે પરમાત્મા આપના તે ભક્તોએ પોતાનું અંતકરણ આત્માજ્ઞાન દ્વારા તદ્દન શાંત અને પરિશુદ્ધ કરી લીધું છે તેથી કરીને કાળના પ્રભાવે થતા શરીરના વિકારો વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે તે પણ તેને ચલિત કરી શકતા નથી એટલે કહે છે કે ભગવાનના ભક્તો છે એ સતત પરમાનંદનો અનુભવ કરીને આપના ધ્યાન ભજનમાં લીન રહે છે કેમાં લીન રહે છે આપના ભજન અને ધ્યાનમાં લીન રહે છે એવી રીતે બે શ્લોક ની કથા કરી આવતીકાલે આપણે સત્તરમાં માં શ્લોક ની કથા કરીશું વેદ સ્તુતિ ચાલે છે શું ચાલે છે ભાઈલાલ ભાઈ વેદ સ્તુતિ હમ આપણે જ્યાં સુધી વેદ સ્તુતિ આલે ત્યાં સુધીમાં છેલ્લે લગીનમાં ભાઈલાલભાઈને ભાઈલાલ ભાઈ વેદ સ્તુતિ બોલતા કરી દેવાના સજાનંદ સ્વામી મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिदारमात्मजं वासुदेवं माधवं केशवं कामदण्डकारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजेशि सजानन्दस्वामी महाराजनी